दुआ कलामे पीर हाश जी संध्या वेलाता में मत कोई चुको एचे गुरानी धानी

મતલબ સતગુર પીર હસન કબીર દિન સાહેબ ફરમાવે છે કે આપણા દિનમાં મુખ્ય પાંચ રસ્તાઓ શરૂઆતમાં પાડવાના છે તે પાંચ પવિત્ર ક્રિયામાંથી પહેલી ક્રિયા જ્યારે દિવસ પૂરો થયા પછી અને રાત શરૂ થયા પહેલાં જે વેળા રહે છે તેને સંજ્યા વેળા કહે છે તે વેળાએ ગત જમાતની સાથે સાંજી દુઆ પડવી સદગુર ફરમાવે છે કે એ વેળા કોઈપણ માણસે મૂકવી નહીં જોઈએ દુઆ પડવાને જ્યારે વખત થાય ત્યારે આવવું અને તે વખત નિખાલશ દિલથી જો આવીએ તો રસ્તામાં જેટલા ડગલા ચાલ્યા હોઈએ તે ડગલે ડગલે ઘણું જ પુણ્ય હાંસલ થાય છે જ્યારે દુઆ પડવા બેસીએ ત્યારે મનને દુનિયાના ખ્યાલથી છૂટું રાખવું ને દુઆ પડવી જેટલા દુઆ પડવા આવેલા હોય તે બધા દુઆ પડે તેનો એક બંદેને સવાબ થાય છે જેથી જે કોઈ બંદો તે વેળા પ્રમાણે બરાબર હાજર થાય છે તે સતપંથ દિનના પહેલા દરવાજામાં દાખલ થયેલા ગણાય છે હવે બીજી વેળાને માટે સદગુરુ ફરમાવે છે વેલા ણ ઘડી છ ગઈ જી તે તો બારી ધરગા તાણી ગુરથી

સત્ગુર પીર હસન કબીરદીન સાહેબ ફરમાવે છે કે બીજો વખત રાત છ ઘડી ગયા પછી જે દુઆ પડાય છે તેને સુમણીની દુઆ કહેવામાં આવે છે તે વખતે જે દુઆ પડે છે તેને દરગાહ હુજૂરમાં પહોંચી દીદાર કરે તેટલો ફાયદો થાય છે માટે એ મોમિન તે વેળા બરાબર સાચવવી જોઈએ જેથી ઘણું જ પુણ્ય થાય છે એવી રીતે ત્રીજી વેળાને માટે સતગુર શરીફ શરીફમાં ફરમાવે છે કેધ્યા પાછલી જાણો ખાટ ઘડી પર માણો જીરે ભાઈ ખાટ ઘડી પર માણો જી હે હે બારી સર ગણી ભણી એ ी सरगणि गणि ले वे हाथा हरि अनन्त अनन्त हरि મતલબ સદગુર પીર હસન કબીર દિન સાહેબ ફરમાવે છે કે ત્રીજો વખત રાતના બે વાગ્યા પછીથી તે રાતના પાંચ વાગ્યા સુધીનો વખત તે શુભનું વખત સમજવો તેટલા માટે તે વખતની અંદરમાં બંદગી કરવી ત્યાં પાક ઘટપાટની દુઆ પડવી અને ન્યાસ પીવું જેથી ઘણો જ સવાબ થાય છે જે કોઈ મોમિન સવારમાં વેલો ઉઠીને ખુદાની બંદગી કરે છે તે પુરુષના મોડા ઉપર રોશની પ્રગટ નીકળે છે કલામમાં ફરમાવે છે કે મોન મું પર ન અદ કેરા બિછરાત ઉઠ કરે કમારા

મતલબ જે બંદો વેલો ઉઠી બંદગી કરે અને પોતાના કરણહાર કિરતારની દરગાહમાં બંદગી ગુસારે તેના મોઢા ઉપર રોશની થાય છે અને તેનું અંતઃકરણ ચોખ્ખું થાય છે આ જગત ખુદાવંદે પેદા કર્યું છે તાલા આપનો માલિક છે આપણે સર્વે ખુદા તાલાની મખલું બંદા છીએ અને તે ખાવિંદના તાબેદાર ગુલામ છીએ તાલા અને બંદાઓની વચમાં એક જાતનું સગપણ છે તાલા આપનો માલેક આકા છે અને આપણે તેની બનાવટના બંદા છીએ સર્વે બંદા ઉપર ખુદાવનતાલાને રબુબિયત એટલે માલિકીનો હક છે દુનિયાના સર્વે ધર્મોમાં ખુદાવનની માલિકીનો હક અદા કરવા કોઈ કોઈ જાતની ક્રિયાઓ ઘડવામાં આવીએ છીએ જેની મારફતે એક બંદો પોતાના માલિક તાલા તરફની પોતાની ફરજ અદા કરે છે એવી ક્રિયાઓને પ્રાર્થના પ્રેયર બંદગી નમાઝ દુઆ સંધ્યા વગેરે વગેરે જુદા જુદા નામથી અનેક દેશ જાતિ પ્રમાણે નામ આપેલા છે સર્વે જાતોની બંદગીઓની ક્રિયાઓ જુદી જુદી જાતની દેખાય છે છતાં પણ સર્વેનો અંતર હેતુ એક સરખો જ હોય છે ખુદાવનતાલાની બંદગી ગમે તે રૂપમાં કરવામાં આવે તો પણ સર્વેમાં પાંચ મુદ્દા સામેલ છે ખુદાવનતાલાની તારીફો બંદાની તકસીર તથા તાબેદારી ખુદાવનતાલાની શારૂનેક દુઆઓ માંગવી ખુદ પોતાના ઉપર ખુદાવનની રહેમ માંગવી ધર્મના ઉપરી તરફ વફાદારી દેખાડવી જગતમાં ભક્તિના અનેક પ્રકારો છે આપના પાક મઝહબના મહાન બોધગુરુ પીર સદરદિન સાહેબ આ દુઆ પડવા ફરમાવીએ છે તે સૌ બંદગી કરતા ઉત્તમ છે એવું સાફ મતલબ પડે છે દરેક મોમીનું પર વાજબ છે કે એક દિવસમાં ત્રણ વખત દુઆની બંદગી ગુજારે ગદગંગામાં જઈ દુઆ ગુજારે માણસો ત્યાં આવીને એકઠા થયા હોય તે સર્વેની દુઆનો હિસ્સો મળે છે અને મહાન પુણ્ય હાસિલ કરે છે જેવો પ્રસંગ હોય તેવી રીતે કરવો પરંતુ એક દિવસમાં ત્રણ વખતની દુઆ ચૂકવી નહીં અગર કોઈ માણસ મુસાફરીમાં હોય અથવા લાચાર હાલતમાં હોય અથવા દુઆ મોડે આવડતી નહીં હોય અથવા દુઆ ગુજારવાનું બની ન શકે તો પણ તેને બદલે કાઢવી પીર શા એ અલી નબી અને તેના જાનશીન ઇમામ દુનિયામાં જાહેર છે આપણે આપણા જ ઇમામની બંદગી કરવી જેનો વારો તેની આન એ કહેવત પ્રમાણે આપણા ઈમામને આપણી બંદગી એ જ મોજૂદ નૂરને અર્પણ કરવામાં સૌથી વધારે પુણ્ય હાંસલ થાય છે આપણી પાક દુઆમાં સિજતા છે અને એ એ પાક ખુદાઈ નૂરને આપને શૂચતો કરીએ છીએ તો આપને આપના રૂહનું નજાત આપવા સારું આપની ફરજ છે કે ત્રણ વખત દુઆ પડવી આ પોડકાસ્ટ નિબંધ પ્રકાશ ભાગ બીજોમાંથી વર્ણાવેલું છે જેનું લેખક હરજીભાઈ પૂંજા માસ્તર છે અને છાપનાર શ્રી લાલજીભાઈ દેવરાજ છે ઈસવીસન ઓગણીસો ચૌદ સન તેરસો બત્રીસ જેનું વાંચનાર કશ્મીરા રિયાઝ લખાની છે અને ગિનાન વગેરાના ગાયક અલી સુંદરજી છે આપણા ઈચ્છા છે કે તમને ભરના સાંભળનાર આ પોડકાસ્ટથી ખૂબ જ સત્પંથ ધર્મ પાળવાની પ્રેરણા અને શક્તિ મળે આમીન